ગાય બાંધી આપજો. એવું પણ ન થાય તો આવી ગૌશાળાઓ હોય ને તો ગૌશાળાઓમાં એક ગાયને વર્ષે એક ગાયનો ચારો પૂરો કરજો. એ પણ ન થાય ને તો તમારા ઘરમાં નાના બાળકો હોય ને એના જન્મદિવસ નિમિત્તે વર્ષમાં એકવાર અમારે ત્યાં વ્યવસ્થા રાખી છે ગાયનો ઘાસચારો અને આ કુમારી કન્યાઓને ભોજન માત્ર 7000 રૂપિયા. એ દિવસે તમારા બાળકોના માટેથી આપ કરાવો, કંઈક કરો અને ગાયની રક્ષા કરો. બસ ગાયની રક્ષા માટે છે હો. તમારી વિવાહ દિવસ આવતો હોય, તમારો જન્મદિવસ આવતો હોય, તમારા નાના બાળકોનો જન્મદિવસ આવતો હોય, જન્મદિવસ નિમિત્તે કુમારી કન્યાઓ 64 જોગણીઓને પ્રસાદ લેવડાવો અને ગાય ગૌશાળામાં ગાયોના માટે ઘૂઘરી લાડુ અમે સાત્વિક દાન એવી જે વ્યવસ્થા છે એ કરવામાં આવે છે. આ વસ્તુ બહુ મહત્વની છે. બે ટીપા દૂટીમાં નાખશો, આ દૂટીની સાથે આપણી 72000 નાળીઓ જોડાયેલી છે. બે ટીપા દૂટીમાં નાખ્યા પછી એને ક્લોકવાઇઝ થોડીક વાર ફેરવો આટલે દૂરથી, અને એન્ટી ક્લોકવાઇઝ સવડું અને અવડું થોડીક વાર 2 મિનિટ આમ ફેરવતા જાઓ અને પછી આમ ફેરવો. બધી જ નસ નાડી સુધી આ ઘી પહોંચી જશે, આ સત્વ પહોંચી જશે. આ એકલું ઘી નથી, આ સત્વ છે. તમને ડૉક્ટર એમ કહે ને કે તમારથી ઘી નહીં ખવાય, કોલેસ્ટ્રોલ છે, આમ છે, તેમ છે, એને ડૂટીમાં 2 ટીપા નાખી દેવાના, શરીર સ્ફૂર્તિવાળું બની જશે, એકદમ સ્ફૂર્તિ. ગાયની અંદર જે ચમક છે ને, ગાયની અંદર જે સ્ફૂર્તિ છે ને, ગાયની અંદર જે ચેતના છે ને, એવી ચેતના આપણી અંદર આવશે. કેમ? ગાયની ખૂંદની અંદર સૂર્ય કેતુ નાડી છે, સૂર્યચક્ર છે, અને આ સૂર્યચક્ર સૂર્યના દિવ્ય કિરણોનો ગ્રહણ કરે છે અને એ સૂર્યચક્રની અંદરથી સૂર્યના પિત્ત કિરણોને લઈ અને ગાય એ સુવર્ણ તત્વ એના દૂધમાં, એના ગૌમૂત્રમાં અને ગોબરની અંદર આપે છે. જૂનાગઢની યુનિવર્સિટી જે એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે એમાં રિસર્ચ કરીને એમને એ સાબિત કર્યું છે કે ગાયના ગોબરમાં સુવર્ણ તત્વ છે, ગાયના ગૌમૂત્રમાં સુવર્ણ તત્વ છે અને ગાયના દૂધની અંદર, ઘીની અંદર સુવર્ણ તત્વ છે. આ સુવર્ણ તત્વ, આ સોનું આપણે પહેર્યું જ પણ સોનું ખાધું નહીં. આ સુવર્ણ તત્વ શરીરને જરૂરી છે. માનવીય ચેતનાના વિદ્યુત ચમત્કાર નામની પુસ્તિકા પરમ પૂજ્ય ગુરુદેવે લખી છે, એમાં સોનું આપણા શરીરને ક્યાં ક્યાં જરૂરી છે એ બતાવેલું છે. એટલે શૃંગારમાં બેનો પહેરે ને સોનાની વસ્તુઓ, એ જરૂરી છે પણ કેટલી માત્રામાં એ બહુ મહત્વની વસ્તુ છે. આ સુવર્ણ તત્વ શરીરને એટલું પોષણ આપશે કે તમે ઘણા બધા રોગમાંથી એમ જ મુક્ત થઈ જશો, એમ જ મુક્ત થઈ જશો. જે રોગ અત્યારના ડૉક્ટર પણ નથી પકડી શકતા એ રોગનું નિદાન આ સત્વ છે. માટે એને પ્રેમથી અપનાવો અને જીવનમાં સુખી અને સ્વસ્થ જીવન જીવો, એ વાત તમને કહું છું. કહેવાયું છે આપણે તો બાળકોને ગાયનું દૂધ, આજે અમદાવાદની અંદર એ ગાયનું દૂધ 150-200 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. અમારી બંસી ગૌશાળામાંથી ગોપાલ ભૈયા અમદાવાદમાં દૂધ આવે છે, એ બાપોલથી જે બાયપાસ છે ને રોડ, એ રોડ ઉપર છે એ ગૌશાળા. અમે તો 200-200 રૂપિયા લીટર દૂધ વેચીએ છીએ, એમ કે અમે ગામડામાં રહીએ છીએ એટલે અમારા ગામડામાં એટલું મોંઘું દૂધ તો કોઈ ના લે, પણ ગાયનું પાલન બહુ મહત્વનું છે એટલે બહુ મોંઘું છે. પોસાય કે ના પોસાય પણ ગાયનું પાલન કરવું જ પડશે. કેમ? તો જ ગાય કતલખાને જતી બચશે, ગાયની રક્ષા થશે. ગાયની રક્ષા થશે ને તો મારો કનૈયો રાજીનો રેડ થઈ જશે. ભગવાનને પ્રાર્થના કરીએ, હે ભગવાન, શેર માટીની ખોટ છે, મારી ઘેર એક કનૈયો આવે તો સારું, કનૈયા આવે તો સારું. આ કનૈયાને લાવવો હોય ને તો આ ગાયની રક્ષા કરો, કનૈયો ચાલતો દોડતો આવી જશે, દોડતો આવશે મારો લાલો. પરંતુ લાલાને જે ગમે છે ને એ ગાયની રક્ષા થવી જોઈએ, ગાયની રક્ષા કરજો. આ ગાયના દૂધમાંથી બનાવેલી ખીર માં એના બાળકને ખવડાવે છે અને ત્યારે અમારા પરિજન ભાઈ બહેનો, મારા ગુરુદેવના પરિવ્રાજકો, મારા ગુરુદેવના પ્રજ્ઞાપુત્રો અને પ્રજ્ઞાપુત્રીઓ એ મા બાપને સમજાવે છે કે જેવી રીતે આજે તમે આ સાત્વિક ખોરાક તમારા બાળકને આપો છો એવો જ સાત્વિક ખોરાક બાળકને કાયમ ખવડાવજો.
આ નથી ખવડાવ્યો ખોરાક, મા બાપ જ બળગડ પીજામાં રમતા હોય તો પછી નાનું છોકરું સાત્વિક ખોરાક ખાય? આજે એવા કેટલાય ઘરો છે કે જે ઘરોની અંદર અઠવાડિયામાં ચાર દિવસ સાંજનું ભોજન બહારથી આવે છે. આજે પનીર ટીકા મંગાવજો, આજે દાબેલી ખાઈ લઈએ, આજે પીઝા ખાઈ લઈએ, હે આજે બળગડ ખાઈ લઈએ, ના ખાધા બળગડ અને થઈ ગઈ ગડબડ. ઘર ઘરની અંદરથી રોગોના ખાટલા ખસતા નથી. પેકેટમાં મળનારા ફૂડ ઝેર છે, ઝેર યાદ રાખજો. પેકેટમાં મળનારા ફૂડ ઝેર છે, માટે પેકેટમાં પેકિંગ થયેલું કોઈ પણ ચીજ ના ખાવી. એ આપણે બહુ જ સમજદાર વ્યક્તિ હોય તો ધ્યાન રાખવું. ઘરમાં પણ બાળકોને એનાથી દૂર રાખા એવો પ્રયત્ન કરજો. નાનું બાળક તો જીદ કરે, એ તો બાળક છે, અબોધ છે, એને નથી ખબર, પણ આપણે એના જેવા જ ઘણા મા બાપને એવા જોયા છે. હવે રડ્યા કરે તો આપી દીધું, એમાં હું એને મારી નાખવો છે? તમારે નાનપણથી આ વસ્તુઓ એના પેટમાં જાય. આજે નાના નાના બાળકોને કેટલા બધા રોગ થાય છે, શેના કારણે થાય છે? ન ખાવાનું ખવડાવી દીધું, એનું પેટ કેટલું સહન કરી શકે, એની હોજરી કેવું કામ કરે? આંતરડામાં ચાંદા પડી જાય, 5 વર્ષના છોકરાના આંતરડામાં ચાંદા પડે, ખાવાનું પચતું નથી. આપણી જાતે આપણે આપણા બાળકોની જિંદગી ખતરામાં નાખીએ છીએ, બહુ ધ્યાન રાખવાની જરૂર છે. આ બાસ્કલ નામના ગામની અંદર પણ આ જ વ્યવસ્થા છે. બધાય લોકો દુરાચારી છે, વ્યભિચારી છે, ભ્રષ્ટાચારી છે, કોઈ કોઈની મર્યાદા રાખતું નથી. અને એમાં એક યુગલ છે, બિંદુંગ અને ચંચુલા. બિંદુંગ એટલો બધો વ્યભિચારી છે, એટલો બધો ખતરનાક છે, તમામ પ્રકારના દૂષણોથી જીવન જીવી રહ્યો છે. પોતાની પત્ની હોવા છતાં પણ જ્યાં ત્યાં ભટક્યા કરે છે. એક વાત યાદ રાખીએ કે જે પોતાના ઘરનો રોટલો ખાઈને સંતોષી ન થતો હોય ને, એ જિંદગીમાં ગમે તેટલા રોટલા ખાઈને ગમે તે, એ ક્યારેય એની ભૂખ નહીં સંતોષાય. એવા હડકાયા કૂતરા તો જીવનમાં, જિંદગીમાં, સંસારમાં ગમે ત્યાં ફરતા મળી જાય. હંમેશા ભગવાન મને જે આપે એમાં સંતોષ આપણને હોવો જોઈએ, સંતોષ હોવો જોઈએ. જ્યાં ત્યાં ભટકતી રહ્યો છે. એટલે બિંદુંગની પત્ની ચંચુલાને પણ એમ થયું કે તું જ્યાં ત્યાં ભટકે છે તો પછી મારે તારી શું પડી છે. એ પણ વ્યભિચારીની થઈ ગઈ, એ પણ એનું કામ કરવા લાગી, ગમે તેવું જીવન જીવવા લાગી, દુષ્ટ દુરાચરણ વાળું જીવન જીવવા લાગી. બંને પતિ પત્ની જીવન ખરાબ જીવી રહ્યા છે. જીવનમાં યૌવન એ એવો સમય છે કે જે એને આપણે કહીએ જવાની, એનું નામ જ જવાની, રહેવાની નથી. જે જતી જ રહેવાની છે એનું નામ છે જવાની. એટલે એના ઉપર બહુ ગર્વ કરવો નહીં. ક્યારે સમય વીતી જશે ખબર પડવાની નથી. પણ એનામાં એ જવાનીના સમયની અંદર જ માણસ ભાન ભૂલી જાય છે. એટલે કહ્યું છે ને, ચાર દિવસના ચાંદરણા પર જૂઠી માયા સામાટે, જેના આવે સંગાતે તેની મમતા સામાટે, જેના આવે સંગાતે તેની મમતા સામાટે, ચાર દિવસના જેને મેળવવા એ યૌવન સ
સાથે નહીં આવે અહીનું છે તે અહીંયા રહેવાનું એની મમતા સા માટે જેના આવે સંગાથે એની મમતા સા માટે જેના આવે સંગાથે એની મમતા સા માટે ચાર દિવસના ચાદર આપણે ચિંતા કરવાની જરૂર નથી, ચિંતા કરીને આપણે ચિતામાં જવું એના કરતા ચિંતા ચિંતા મણીને આપી દે જેવું સારું. ભગવાન ચિંતામણી કહેવાય છે, એને આપી દો. આપણે આપણી ચિંતા કરીને એટલે ભગવાન પછી આપણી ચિંતા નથી કરતો. આપણે આપણી ચિંતામાં લાગી જઈએ એટલે ભગવાન કે કર, ત્યાર પછી તું હવે હું મારે શું કામ કરવાની જરૂર. મહાભારત એક સુંદર પ્રસંગ છે. ભીષ્મ પિતામહને દુર્યોધન એમ કહે છે કે પિતામહ, તમે ખાલી દેખાવના મારા પક્ષમાં લડો છો, બાકી જો લડતા હોત ને તો તમારા જેવા સેનાપતિ જ્યાં હોય. અર્જુનનું શું ગજું, હજી એ ઊભો છે, તમે લડતા નથી એટલે ઊભો છે, નહીં તો હમણાં એને પાડી નાખો, તમારામાં એ તાકાત છે પણ તમે નથી લડતા, ખાલી દેખાવ માટે ઊભા છો. પિતામહને દુર્યોધન ખૂબ બોલ્યો છે. પિતામહે કહ્યું, કાંઈ વાંધો નહીં, કાલે હું નથી અથવા અર્જુન નથી, જા, તને જો એવું લાગતું હોય તો. પિતામહે આ વચન દુર્યોધનને કહ્યું
युद्ध शांत थयुं, सांज पड़ी एटले बधाय पोतपोतानी छावणी में गया। अर्जुन पोतानी छावणी में जईने खाधु पीधु, ज्यां घा लाग्यो होय आते थयुं होय तो बधुं मलम पट्टी करी बधायनी सेवा जोई आव्यो। पोतानी छावणी में अर्जुन पण सूई गया, अर्जुन सूई गया। अर्धी रात थई, भगवान श्री कृष्ण परमात्मा शोधता शोधता अर्जुन नी छावणी पहुंचे छे अने अर्जुन घसघसाट सूता छे। भगवान एने उठाड्यो, अर्जुन तू सूतो छे? तो के हा प्रभु, केम शू थयुं? तने खबर छे पितामहे शू प्रतिज्ञा करी छे? तो के हा। शू? काले ये नहीं अथवा हूँ नहीं, કાલે તને મારવાનો સંકલ્પ કર્યો છે, પ્રતિજ્ઞા કરી છે, તું સૂતો છે? તો કે હા, હું સુવજ ને, કેમ? મારી ચિંતા કરવા વાળો તું જાગે છે, પછી મારે હું કામ જાગવાની જરૂર? આ ભરોસો, આ ભરોસો હોય ને એટલે આપણે નિરાતે સુઈ જવાય, એને ચિંતા કરે એ જાગતો તો હવે મારે શું કરવું, ચક્ર કેમ ચલાવવું, કોને કેમ ગોઠવાય, એને બધું ભારે, એ બધું કરે, એ યોજના એ બનાવે, આપણે કોઈ યોજના બનાવવાની નહીં, આમ ચિંતા એને સોંપી દઈએ તો શાંતિથી જીવાય। પણ આપણે માથે ચિંતા લઈને જીવીએ, ભાર એટલો બધો રાખીએ અને પછી ચિંતામાંથી હળવાશ ન મળે એટલે ઘરમાં છોકરાઓને ધીબી નાખીએ, કાંઈ હાથમાં ન આવે તો એનો વારો ચડી જાય। ચિંતા ચિતા એક સમાન, માટે એમાંથી બચીએ। કહેવાયું છે કે બિદુંગ અને ચંચુલા બંને પોતે એટલા બધા ખરાબ કર્મો કરી રહ્યા છે, એકવાર સમય વીત્યો, શરીર ક્ષીણ બનવા લાગ્યું, બિદુંગ વૃદ્ધ થવા લાગ્યો અને ત્યારે એને ભાન થયું કે મારા શરીરના બધા રસો સુકાઈ ગયા, હવે મારું યૌવન નથી રહ્યું, એને ભાન થવા લાગ્યું અને હવે પછી એની બાજુ કોણ જુએ? જેને બહુ ખરાબ કર્મો કર્યા હોય ને એનું શરીર સડવા માંડે અને સડતા સડતા શરીરને આજ નરક। બધા કહે ને વૈતરણી નદી આવે, કોણે જોઈ? કોઈ ઉપર ગયા એને કોઈ કાગળ લખ્યો, કોઈએ ફોન કર્યો કે આટલું આટલું આવે છે, આટલા ચાર રસ્તા આવશે, આટલી ટ્રાફિક લાઇટ આવશે, આટલા બમ્પ આવશે, એવું કોઈએ કીધું? કોઈએ ફોન કર્યો કે અહીંયા સંભાળજો, આ ચાર રસ્તેથી આ બાજુ વળી જજો, પેલી બાજુ ના જતા નરક આવશે, આ બાજુ વળજો સ્વર્ગ આવશે? આયા કોઈને સમાચાર? જે ગયા એના કોઈ સમાચાર નથી। સંતો સાધુ મહાપુરુષો ઋષિઓએ વર્ણન કર્યા છે કે જે દુષ્કર્મ કરે છે એને નરક કોઈ જુદી જગ્યા નથી, સ્વર્ગ કોઈ જુદી જગ્યા નથી, આજ સંસારમાં રહેતા રહેતા સ્વર્ગ અને નરક ભોગવવાનું છે। જે દુરાચરણ કરે છે, કપટ કરે છે, છલ કરે છે એને આજ જીવનની અંદર આ શરીરથી પીડા ભોગવવી પડે છે। જે ખૂબ દુષ્કર્મ કરે છે શરીરમાં જીવ પડી જાય છે અને એ પીડા ભોગવતા ભોગવતા અને પછી એ પીડા ભોગવે તો ઓ બાપ કરી કરીને મરવું પડે। કર્મ એવા કરો કે આપણું મરણ નહીં પરંતુ આપણું સ્મરણ થયા કરે। કર્મ એવા કરીએ કે આપણે આ દુનિયામાંથી વિદાય થઈએ ને તો આપણું મરણ ન થાય પણ આપણું સ્મરણ થાય। આ સ્મરણ થાય એવા કર્મ કરીને જીવી જાય ને। કહેતા ને કબીર, જબ હમ જગ મેં આયે તો હમ હમ રોયે જગ હસે, લેકિન એસી કરની કર ચલો, જબ હમ જગ સે જાયે તો હમ હસે ઓર જગ રોયે। કર્મના આધાર ઉપર છે બધું। આ બિદોંગને એટલી બધી પીડા સહન કરવી પડી, પીડા સહન કરતા કરતા આ શરીરમાંથી જીવ જાય ને એને પ્રેત યોની મળી છે। પ્રેત, આ પ્રેત યોનીમાં શું થાય? ગરુડ પુરાણ વાંચજો એટલે ખબર પડશે। આ પ્રેત યોનીમાં ભૂખ લાગે બહુ પણ ખાઈ ન શકે, તરસ લાગે બહુ પણ પાણી ન પી શકે, ઘણી બધી યાતના ભોગવવી પડે, ખૂબ યાતના ભોગવવી પડે, જીવતા જીવ તો ભોગવે પણ પ્રેત બન્યા પછી પણ ભોગવવી પડે। વિંધ્યાચળ નામના પર્વતમાં ગુફાઓમાં આ પ્રેતાત્માના રૂપની અંદર બિદુંગ રહે છે। બિદુંગના ગયા પછી ચંચુલાને એમ થયું કે કેટલી પીડા ભોગવી ભોગવીને ગયો, હવે હું શું કરું? બિદુંગની સ્થિતિને જોઈ હતી ચંચુલાને, પણ મનમાં કંઈક થવા લાગ્યું। ચંચુલાએ વિચાર કર્યો કે હવે હું ક્યાં જાઉં? અને
समय संजोगे कर्म संजोगे कहो के एवो योग बन्यो के गाम माथी एक संघ निकले छे यात्रा करवा माटे। आ यात्रा करवा माटे निकलेलो संघ त्यांथी पसार थाय छे। चंचुलाए पूछ्यु के बधा क्यां जाओ छो, तो के मे गोकर्ण क्षेत्र मां जईए छे, आ यात्रा निकळी छे। आ यात्रा मां चंचुला पण जोडाय छे। आ यात्रा मां नवी कोई व्यक्ति जोडाय तो पहेला बधा एनी जोडे सारी सारी वातो करे, पण पछी खबर पड़े के आ केवी व्यक्ति छे। बधा पूछे ने એમાં બહેનો તો બહુ પાવરધા હોય, બધું મૂળ શોધી નાખે, છેલ્લે સુધીનું શોધી નાખે, ક્યાંથી આવ્યા ને ક્યાં રહો છો ને ઘરમાં કેટલા છોકરા ને તમારા ઘરવાળા શું કરે ને બધું પૂછી લે। ચંચુલા કોણ છે એવી ખબર બધાને ધીમે ધીમે પડવા માંડી, એટલે બધા ધીમે ધીમે એનાથી દૂર થતા ગયા। પવિત્ર ગોકર્ણ ક્ષેત્રમાં ગયા અને ત્યાં બધાએ સુંદર સ્નાન કરે છે, નદીમાં સ્નાન કરે છે, અને એટલા બધા પંડાલ બંધાયેલા હતા, જુદી જુદી જગ્યાએ જુદા જુદા સત્સંગો ચાલતા હતા, બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે બધા સત્સંગમાં બેસે છે। ચંચુલાએ આવી શિવકથા ચાલતી હતી ત્યાં જઈને સ્થાન લીધું છે, શિવકથાનું શ્રવણ કરે છે। શિવ તો મારો ઘોડો ભંડારી છે, શિવના સાનિધ્યને પ્રાપ્ત કરીને જે પણ જીવ ભગવાન ભોલાનાથના ચરણોમાં પોતાનું સમર્પણ કરે છે એના ઉપર મારો ઘોડિયો નાથ પ્રસન્ન થાય છે। શિવના ગુણગાન સાંભળ્યા અને શિવની દયાનું વર્ણન જ્યારે ચંચુલાએ સાંભળ્યું ત્યારે ચંચુલાને થયું કે અરે રે રે, મારું કેવું સદભાગ્ય કહેવાય, હે ભગવાન તે કેટલી કૃપા કરી કે હું આવા પવિત્ર ક્ષેત્રમાં આવી, અને એટલું તો નહીં પવિત્ર ક્ષેત્રમાં આવ્યા પછી મને આવી શિવ કથા શ્રવણ કરવાની મળી। હે દયાળુ, હે દયા નિધાન, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી। એ કરુણા સાગર કહેવાયો છે, સાત સમુદ્ર તો છે જ, પરંતુ એ સાત સમુદ્ર કરતા પણ કોઈ શ્રેષ્ઠ સમુદ્ર હોય તો એ કરુણા સાગર છે, એ કરુણા સાગર કહેવાયો છે મારો નાથ। ચંચુલા યાદ કરવા લાગી, મનોમન હૃદયથી પશ્ચાતાપ કરવા લાગી। પ્રાયશ્ચિત એ બહુ મોટું ઝરણું છે, રે પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગમાંથી ઉતર્યું રે। કવિ કહે, કવિ કલાપી એમ કહે છે કે હૃદયમાં ભલે આપણાથી કોઈ ભૂલ થઈ ગઈ, ભલે આપણાથી કોઈ ગુનો થઈ ગયો, કોઈ ચિંતા ન કરો, પણ હૃદયથી પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત કરો, મારા ભોળિયા નાથના ચરણમાં પહોંચી જાઓ, સમર્પણ કરો, મારો મહાકાલ તમને અપનાવી લેશે। હડકાયું કૂતરું બચકું ભરી જાય એટલે કે આપણે અપવિત્ર ન થઈ જઈએ, યાદ કરો એને। અને હૃદયથી ચંચુલાનું મન દ્રવિત થયું છે, પ્રાયશ્ચિત કરવા લાગી, અંદરથી પસ્તાવાના હૃદયમાં વમળો ઉમટ્યા છે, આંખમાંથી અશ્રુધારા વહી રહી છે। આ વહેતી અશ્રુધારા કથા ક્યાં પૂરી થઈ ખબર ન પડી, અને કથા પૂરી થતાં વિશ્રામ સ્થિતિ આવી છે ત્યારે ચંચુલા ઊભી થઈ છે અને વ્યાસ પાસે જાય છે, જે કથા કરતા હોય ને એની પાસે જાય છે। મહામુનિને ચરણોમાં વંદન કરે છે અને ચંચુલા કહે છે કે આજે મેં કથામાં નરકનું વર્ણન સાંભળ્યું, વ્યભિચારીની સ્ત્રીની શું સ્થિતિ થાય છે, એને કેવા નરક ભોગવવા પડે છે એ મેં સાંભળ્યું, મારું હૃદય બહુ દ્રવિત થયું છે, હે મહારાજ કેમ કરીને મારું કલ્યાણ થાય મને કહો। અને ત્યારે વ્યાસ કહે છે કે દેવી, તમે આટલા પવિત્ર ક્ષેત્રમાં આવ્યા છો અને અહીંયા બેસીને દેવયોગે તમને શિવ કથા મળી છે, આ શિવ કથાનું ભાવથી સ્મરણ કરો, શ્રવણ કરો। શ્રવણ કરતા કરતા ભગવાન દેવાધિદેવ મહાદેવ મારા ભોળાનાથ માટે હૃદયમાં ભાવ પ્રગટાવો, સમર્પણ ભાવ જાગૃત કરો, ભક્તિ વધારો, તમારું પણ કલ્યાણ થશે। ચંચુલાએ નક્કી કર્યું કે બહુ મજા કરી લીધી, ઘણું બધું કરી લીધું, બસ આ દિવ્ય ક્ષેત્રમાં આવી છું ને આવું સરસ સાનિધ્ય મળ્યું છે, મારા મહારાજે મને આવી સરસ વાત કરી પ્રેમથી, હવે મારે કોઈની પાસે કાંઈ નથી માગવું, કોઈ કોઈ પાસે જવું નથી। નદીમાં સ્નાન કરી આવી, અખંડ જપ શરૂ કર્યા છે, ન ખાધું ન પીધું, કથા મંડપમાં એકલી બેઠી છે, રાત દિવસ ભગવાન દેવાધિદેવ મહાદેવનું સ્મરણ કરવા લાગી છે। ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનમ મૃત્યુર્મોક્ષીયમામૃતાથે। તીન મિત્રધારી ભગવાન દેવાદિદેવ મહાદેવ જેમ
કાકડી પાકી જાય એટલે વેલામાંથી છૂટી પડી જાય, એમ મારા ઉપર પણ એટલી કૃપા કર. આ સંસારમાંથી, આ સંસારરૂપી વેલામાંથી આ જીવ પણ પાકી ગયો, હવે તારી કૃપા થાય ને તો પરમ વિતરાગી ભાવ સાથે અહીંયાથી મારે વિદાય થવું છે, મને તો અપનાવી લે, તારી કૃપા થાય તો થાય. ધગધગ તો તાવ આવ્યો છે, ખાધું નથી પીધું નથી, અખંડ જાપ કરવા લાગી છે, ભગવાનનું સ્મરણ કરવા લાગી છે. અને શિવ કથા શ્રવણ કરતા કરતા દેવયોગી મહાકાલની કૃપાથી એનું શરીર એ પવિત્ર ક્ષેત્રમાં શાંત થયું. પવિત્ર ક્ષેત્રમાં શાંત થયું છે ત્યારે વૈકુંઠમાંથી ભગવાનના પાર્ષદો એને લેવા આવતા હતા, પરંતુ આ તો શિવ સાયુજ્ય પ્રાપ્ત કરેલો જીવ, મહામૃત્યુંજય મંત્રનો જપ કરતા કરતા શરીર શાંત થયેલો એવો આ જીવ, વંદે દેવ ઉમાપતિ સુર ગુરુ, વંદે જગત કારણમ, વંદે પન્નગ ભૂષણ મૃગધરમ, વંદે પશુનામ પતિમ, વંદે સુર શશાંક ભરણી નયનમ, વંદે મુકુંદમ પ્રિયમ, વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદમ, વંદે શિવમ શંકરમ. ભગવાન દેવાદિદેવ મહાદેવ ગણોની સાથે ડમરું વગાડતા ઘૂંઘરું વગાડતા આવ્યા છે અને ચંચુલાના આત્માને પોતાના દિવ્ય કૈલાસ ધામમાં લઈ જાય છે. કૈલાસ ધામમાં જ્યોતિ સ્વરૂપે આ ચંચુલા બિરાજમાન થાય છે, જ્યોતિપુંજના રૂપમાં ચંચુલા બિરાજમાન થાય છે અને ચંચુલાને જોઈ અને માં ભવાની ભગવતી સતી કહે છે કે ચંચુલા, તું ભગવાન દેવાદિદેવ મહાદેવના ધામમાં આવી છે અને એક અખંડ જ્યોતિના રૂપમાં હું તને અહીંયા સ્થાન આપું છું, તું મારી સખી બનીને રહેજે. આ ચંચુલા ગમે તેટલા પાપ કર્મ કર્યા પછી આ દ્રષ્ટાંત આપણને એવું નથી કહેતું કે તમે પાપ થાય એટલા કરી લેજો, છેલ્લે ભગવાનના શરણમાં જશો એટલે મુક્તિ મળશે, એવું નથી પ્રેરણા આપતું, યાદ રાખજો. પણ આ દ્રષ્ટાંત આપણને એ પ્રેરણા આપે છે કે ભલે આપણાથી ગમે તે થઈ ગયું પણ અંત સમયે ભગવાન આપણો આધાર બની શકે છે, પણ એનો આધાર બનવા માટે આપણી અંદર સમર્પણ ભાવના હોવી જોઈએ, ત્યાગની ભાવના હોવી જોઈએ. આપણને એ કહે છે કે તમે જો તમારું સર્વસ્વ સમર્પણ કરી દો, શ્રી કૃષ્ણ પરમાત્માએ પણ ગીતાની અંદર કહ્યું છે, સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ વ્રજેત, યોગ ક્ષેમ વહામ્યહમ, હું તારું બધું જ વહન કરી સંત સમયે તું મને યાદ કરજે, બસ બધું ભૂલી જાજે, તું મને યાદ કરજે. દ્રૌપદીના જીવનમાં જ્યારે ચીરહરણની ક્રિયા થવા લાગી ને ત્યારે દ્રૌપદી દોડતી દોડતી પિતામહ પાસે ગઈ, પિતામહ નીચું જોઈ ગયા, કૃપાચાર્ય પાસે ગઈ, દ્રોણાચાર્ય પાસે ગઈ, ધૃતરાષ્ટ્ર પાસે ગઈ, કોઈએ કાંઈ ન એને મદદ કરી, અને ત્યારે દ્રૌપદીએ બધું જ ભૂલી જઈ અને હે કેશવ હે માધવ, હે કેશવ હે માધવ, હે અચ્યુત હે અનંત એને યાદ કરવા લાગી, અને ત્યારે મારો ભગવાન આવ્યો છે. કોઈએ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રશ્ન કર્યો હતો કે તને બોલાવવો પડે ત્યારે તું જાય, તું એવો કેવો સખા, ત્યારે મારો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દ્રૌપદી પહેલાં આટલા પાસે ગઈ એના કરતાં ત્યારે જ મને એને યાદ કરી લીધો હોત તો એ બધાની પાસે જવાની ક્યાં જરૂર હતી. આપણે આવું કરીએ છીએ, આપણે સંસારમાં બધે ભીખ માંગતા ફરીએ છીએ અને ન થાય ત્યારે પછી એને કહીએ છીએ કે હવે તું કર. ભગવાન બધું જ ભૂલીને જ્યારે એને યાદ કરીએ ને ત્યારે એ દોડતો આવે છે, મારો નાથ દોડતો આવે છે. અહીંયા ચંચુલાને ભગવાન કૈલાસપતિએ પોતાના કૈલાસમાં સ્થાન આપ્યું છે, એટલું જ નહીં પરંતુ એનું રે પસ્તાવો વિપુલ જરૂરી, એને જે પ્રાયશ્ચિત કર્યું હતું પોતાના નયન અશ્રુ દ્વારા, પોતાના હૃદયમાંથી વહેતા અશ્રુ દ્વારા દ્વારા એને શિવલિંગ ઉપર અભિષેક કર્યો હતો, અને એટલા માટે સતીના સખી બનવાનું સૌભાગ્ય મળ્યું છે. અને સતીના સૌભાગ્ય મળ્યું છે ત્યારે ચંચુલાને એક દિવસ માં સતીએ ભગવતીએ પૂછ્યું છે કે હે ચંચુલા, તું કેવી ભાગ્યશાળી છે,
તને આજે મારી સતી મારી સખી બનવાનો અવસર મળ્યો ત્યારે